નવસારીમાં ગુજરાત સફાઈ કામદાર મહામંડળના નેજવા હેઠળ પાલિકાના સફાઈ કામદારોએ વિવિધ માંગણીઓના મુદ્દે ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। નવસારી વિશલપુર નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોએ પગાર વધારા સહિતની માંગણીના મુદ્દે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું અને જો 15 દિવસમાં તેમના પ્રશ્નોના નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની સાથે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। આજે ગુજરાત સફાઈ કામદાર મહામંડળ એ ગુજરાતની 158 નગરપાલિકાના સફાઈ કામદારોના પ્રશ્નો અંગે આ લડતું એકમાત્ર મંડળ છે। આ મંડળના દરેક ઝોનની અંદર 3 માસિક મિટિંગ થાય છે, સામેથી બોલાવીને મિટિંગ કરાય છે અને 3 માસિક મિટિંગની અંદર સફાઈ કામદારોના જે પ્રશ્નો હોય તે પ્રશ્નોનું નિરાકરણ ત્યાં થાય છે। અમુક કામ એવા હોય છે કે જે નગરપાલિકા લેવલના હોય, એ નગરપાલિકા લેવલના પ્રશ્નો હોય એ માટે આજે મારે નવસારીની શુભેચ્છા મુલાકાતે આવ્યો હતો, પણ એ સાથે મેં રજૂઆત કરેલી કે ભાઈ રોજમદારોને રાજ્ય સરકારે 452 રૂપિયા લઘુત્તમ વેતન તરીકે સ્વીકારેલું છે, પણ અત્યારે એ નોટિફિકેશન ઉપર જે બાંધક સૂચનો મંગાવ્યા છે એ સૂચનો આવી જાય તો આનું અમલવારી કરવાની બાંયધરી આપી છે અને એ કાયદાથી બંધાયેલી વસ્તુ છે। આ કામદારોને સવારે નોકરી પર જવાની, ત્યાં પાછી ફરી પાછી આવી હાજરી ભરાવાની, બપોરે પાછા હાજરી ભરાવાની, કામ કરીને સાઈડ ઉપર જઈને પાછી ફરીને વળતા હાજરી ભરાવીને એવી 4 હાજરી હતી। એ 4 હાજરીમાં અમે રજૂઆત કરી કે આમાં માનવ શક્તિ રસ્તામાં જ વેડફાઈ જાય છે, તો આ કામદારોને 2 હાજરી કરી આપો। એટલે એ આ લોકોએ નક્કી કરી દીધું કે 2 હાજરી નક્કી કરીએ, પણ અમારું 11 વાગે જે છૂટવાનો ટાઈમ છે એ છૂટવાના ટાઈમે પટાવાળા ત્યાં હાજરી ભરી લે છે એટલે એને હાજરીમાંથી મુક્તિ આપી દીધી છે, પણ એ વાસ્તુ પણ અમારો મુદ્દો સ્વીકારી લીધો હતો। પછી કામદારોને જે ઈપીએફ જે 2008-2011થી ઈપીએફ કાપવાની કેન્દ્ર સરકારની યોજના મુજબ નગરપાલિકાએ 2016થી ઈપીએફ કાપેલા છે એવા કામદારોને એ 2011થી લાભ આપવાનો નક્કી કરી દીધું છે। પછી કામદારોને જે 10 લાખ રૂપિયાનો વીમો રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે સફાઈ કામની અંદર કામ કરતા કામદારોને 10 લાખનો વીમો ઉતારવો, એ 10 લાખનો વીમો નગરપાલિકા ઉતારે એવી પણ અમે વાત કરી છે અને એ લોકોએ વાત પણ સ્વીકારી લીધી છે કે આપણે એ 10 લાખનો વીમો દરેક કામદારનો, રોજમદાર, કાયમી કે ગટર કામદાર, બધાનો વીમો ઉતારી લેવાની નક્કી કરેલી છે। તો અમે તો ત્યાં પ્રાદેશિક કચેરી છે ને, દર 3 માસિક મિટિંગ થાય ત્યાં ચીફ ઓફિસરના રિવ્યૂ લેવામાં આવે છે કે આ કામ આમાં કેટલું કર્યું અને કેટલું બાકી રહ્યું છે, બાકી રહ્યું તો શા માટે બાકી રહ્યું છે એના પ્રશ્નો ત્યાં થાય।